વડાપ્રધાન મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે છે. વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહીના મિલનની આ કહાની પર અત્યારે આખી દુનિયાની નજર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. ભારત અને અમેરિકા વચ્ચે વર્ષો જૂના સંબંધ છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાઇડનની દોસ્તીની કેમિસ્ટ્રી પણ દુનિયાએ અનેક વખત જોઈ છે અને હવે વારો છે દોસ્તીની આ નવી ઉડાનનો, જેની શરૂઆત તો થઈ ગઈ છે પણ આ ઉડાન કેટલી દમદાર રહેશે એના એલાનની રાહ જોવાઈ રહી છે. હકીકત એ પણ છે કે સંબંધોની નવી ઉડાનના એલાન પહેલા જ વિશ્વની મહાસત્તાની ધરતી હિન્દુસ્તાનના રંગમાં રંગાઈ ગઈ છે. पैदा हो जिससे कि हमारे लीडर्स का वर्ल्ड के लोग उनको प्यार करें, उनको इज्जत करें. आई वुड कम फ्रॉम एनीवेयर फ्रॉम द वर्ल्ड टू मीट मिस्टर प्राइम मिनिस्टर ऑफ आवर कंट्री. અંદાજે 3 કરોડ ભારતીયો અત્યારે વિશ્વના અનેક દેશોમાં રહીને એ દેશોના અર્થતંત્રને નવી ઉર્જા આપી રહ્યા છે અને જ્યાં જ્યાં આ ભારતવંશીઓ વસ્યા છે ત્યાં તેમના માટે એક ક્ષણ બહુ ખાસ બની જાય છે જ્યારે પીએમ મોદી એ દેશમાં પહોંચે છે. અને આ પ્રકારના દ્રશ્યો, જોશ, જનૂન દેખાવું સ્વાભાવિક છે જ્યાં જ્યાં પીએમ મોદી જાય છે. પીએમ મોદીની એક ઝલક જોવા, એમને સાંભળવા ભારતવંશી દીવાના થઈ જાય છે. ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદી મોદીના નારાથી સમગ્ર શહેર ગુંજી ઉઠે છે. અને આવો જ વધુ એક મોકો આવ્યો છે જ્યારે વડાપ્રધાન મોદી વોશિંગ્ટનમાં ભારતીય સમુદાયના લોકો વચ્ચે ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન મોદી અત્યારે વોશિંગ્ટનમાં છે અને તેમની હાજરીને લઈને ભારતીયોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. I'm so happy to see Modi ji and it's just a warm welcome for him to the Washington DC. I'm very glad to see his presence in Washington DC. I'm very honored to be here today and I'm really excited. I was really excited, like I've never seen him up so close. આ સ્વાગત એનો પુરાવો છે કે ભારતવંશી પીએમ મોદીના વોશિંગ્ટન ડીસીમાં આગમનથી કેટલા ખુશ છે. એ સંયોગની વાત હતી કે જ્યારે પીએમ મોદી વોશિંગ્ટન પહોંચ્યા ત્યારે વિમાનમાંથી ઉતરતાની સાથે જ વરસાદે પણ તેમનું સ્વાગત કર્યું. વરસાદ અડચણ પેદા કરી રહ્યો હતો પણ વડાપ્રધાન મોદીએ મોસમની પરવાહ ન કરી. રાષ્ટ્રગાન વાગતું રહ્યું અને મોદી વરસાદમાં પલળતા રહ્યા. ગાર્ડ ઓફ ઓનર પૂર્ણ થયું અને મોદી મંજિલ તરફ રવાના થયા. એરપોર્ટથી લઈને હોટલ સુધી ફરી એ જ દીવાનગી જોવા મળી જે એક દિવસ પહેલા ન્યુયોર્કમાં જોવા મળી હતી. હિન્દુસ્તાનના 140 કરોડ નાગરિકોના પ્રતિનિધિએ જ્યારે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે મહાસત્તાના શહેરો ભારતના રંગમાં રંગાઈ ગયા.
વડાપ્રધાન મોદીએ 21 જૂનના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને અમેરિકન ફર્સ્ટ લેડી જિલ બાઇડનની મહેમાનગતિ માણી. વિમાનમાંથી ઉતરવાથી લઈ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સુધી અને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનથી લઈ વ્હાઇટ હાઉસમાં જિલ બાઇડનના પ્રાઇવેટ ડિનર સુધી પીએમ મોદીનું જે અંદાજમાં સ્વાગત કરાયું એ જોઈને દરેક ભારતીયોને ગર્વ થવો સ્વાભાવિક છે. અમેરિકાની ધરતી પર જ્યારે વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે તો એ કોઈ વ્યક્તિનું નહીં પણ એક સમૃદ્ધ લોકતંત્રના પ્રતીકનું સન્માન છે. અમેરિકન ફર્સ્ટ લેડી ભારતના વડાપ્રધાનના સન્માનમાં પ્રાઇવેટ ફંક્શન અને ડિનરનું આયોજન કરે છે તો એ ભારત પ્રત્યે વિશ્વના વધતા વિશ્વાસનો પુરાવો આપે છે. પ્રધાન મોદી અને અમેરિકાની પ્રથમ મહિલા જ્યારે નેશનલ સાયન્સ ઇવેન્ટમાં શિરકત કરે ત્યારે વિશ્વની બે સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહીની યુવા શક્તિને એક સાથે જોઈ વિશ્વ કલ્યાણના પથ પર ચાલનારા સંકલ્પનો પુરાવો મળી જાય છે. ભારત ઓર અમેરિકા કો ગ્રોથ કા મોમેન્ટમ બનાએ રખને કે લિયે એક પાઇપલાઇન ઓફ ટેલેન્ટ ઉસકી ભી જરૂરત હૈ. જહાં એક ઓર અમેરિકા કે પાસ उच्च कोटि के शिक्षण संस्थान है, एडवांस्ड टेक्नोलॉजीज है, वहीं भारत के पास विश्व की सबसे बड़ी युवा फैक्ट्री है. और इसलिए मुझे विश्वास है कि भारत और अमेरिका की साझेदारी सस्टेनेबल और इंक्लूसिव ग्लोबल ग्रोथ का इंजन साबित होगी. વડાપ્રધાન મોદીના આ પ્રસ્તાવનો અમેરિકાની ફર્સ્ટ લેડીએ પણ દિલ ખોલીને સ્વીકાર કર્યો અને શિક્ષણ ક્ષેત્રે સાથે મળી કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને અમેરિકામાં ચાલી રહેલા પ્રોગ્રામની પણ માહિતી આપી દીધી. Our economies to be strong. We need to invest in young people who are our future. We need to ensure that they have the opportunities that they deserve. Through Joe's Investing in America agenda, we're creating millions of good jobs in growing industries like clean energy and manufacturing. આ કાર્યક્રમ બાદ ભારતની ગૌરવશાળી સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચાડનાર વડાપ્રધાન જ્યારે વ્હાઇટ હાઉસમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પહોંચ્યા તો 140 કરોડ દેશવાસીઓ તરફથી મોકલાવેલા ગિફ્ટ બોક્સમાં અનેક વસ્તુઓ હતી. ચંદનના લાકડા પર કારીગરીનો અદ્ભુત નમૂનો રાષ્ટ્રપતિ બાઇડનની ગિફ્ટ હતી તો મહિલાઓની સુંદરતામાં 4 ચાંદ લગાવનારો હીરો અમેરિકન ફર્સ્ટ લેડી જિલ બાઇડનની ભેટ હતી. સમગ્ર વિશ્વની સામે દુનિયાના શક્તિશાળી દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિના ઘરે પહોંચીને વડાપ્રધાન મોદીએ સહસ્ત્ર પૂર્ણ ચંદ્રોદયન ઉત્સવમાં કરાતા 10 દાનની પરંપરા પૂર્ણ કરી. રાષ્ટ્રપતિ જો બાઇડન અને જિલ બાઇડનને આપેલી ગિફ્ટમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાની મૂર્તિથી લઈને દીપક અને ગૌદાન સ્વરૂપ ચાંદીના નાળિયેરથી લઈને તામિલનાડુના તલ સુધી, રાજસ્થાનના સ્વર્ણ મહોરથી લઈ ઝારખંડના સિલ્ક સુધી, પંજાબના ઘીથી લઈ મહારાષ્ટ્રના ગોળ અને ગુજરાતના મીઠા સહિત 10 વસ્તુઓ ભેટ આપી જે હિન્દુ સંસ્કૃતિમાં 10 દાનનું મહત્વ ધરાવે છે. સીવીજી ટેકનોલોજીથી બનેલો છે જે ઇન્ડિયામાં બહુ આગળ વધે છે. સીવીજી ટેકનોલોજી એક ટેકનોલોજી છે, Type 2A, સૌથી પ્યોરમાં પ્યોર ડાયમંડ ઉગાડે છે. આપણો કોહિનૂર હતો એ પણ Type 2A, સૌથી પ્યોર હીરો હતો, અને સીવીજી ટેકનોલોજી જે હીરો બને છે એ પણ Type 2A. એક આખું મહિના 2 મહિનાની પ્રોસેસથી આ આખો હીરો બને છે. આ હીરો ગ્રીન એનર્જીથી બને છે, સોલાર અને વિન્ડ એનર્જીથી આ હીરો બનેલો છે. અને આ સુરતની કોઈ ફેક્ટરીમાં કટન પોલિશ થઈને આ વ્હાઇટ હાઉસમાં ગયો છે, બહુ મોટી ગર્વ, આખી ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટી ગર્વની વાત છે. વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદીના સન્માનમાં શુદ્ધ શાકાહારી ભોજન મેન્યુ સાથે ગુજરાતી ગરબાનું પણ આયોજન કરાયું.
આ સ્વાગત સત્કારથી અભિભૂત થઈને વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયામાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને જીલ બાઇડનનો આભાર માન્યો. સાથે જ અનેક મુદ્દા ઉપર સકારાત્મક વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો. વધુ એક વખત વડાપ્રધાન મોદીને વ્હાઇટ હાઉસમાં ભોજન માટે નિમંત્રિત કરાયા છે, જે અમેરિકન સરકાર તરફથી ભારતના વડાપ્રધાન માટે રાજકીય ભોજન હશે. સાથે જ 22મીનો સૂરજ ઉગતાની સાથે જ અમેરિકન સંસદમાં વડાપ્રધાન મોદીનું સંબોધન નવો ઇતિહાસ રચશે. કેમ કે 9 વર્ષનું શાસન અને 8 વખત અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકન સંસદને બીજી વખત સંબોધીને ઇઝરાયલ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રાધ્યક્ષોની શ્રેણીમાં આવી જશે. અમેરિકાની સંસદને એક કરતા વધુ વખત સંબોધન કરનારા રાષ્ટ્રાધ્યક્ષોની જો વાત કરીએ તો બ્રિટનના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ, ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ 3 વખત સંબોધન કરી ચૂક્યા છે, જ્યારે ઇઝરાયલના પૂર્વ પીએમ યિત્ઝાક રોબિન અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ અમેરિકન સંસદમાં 2 વખત સંબોધન કર્યું છે, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પણ ઔપચારિક અને અનૌપચારિક રીતે એમ 2 વખત અમેરિકન સંસદને સંબોધિત કર્યું છે. અને હવે આ લિસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ થઈ ગયું છે. વડાપ્રધાન મોદી શુક્રવાર સુધી અમેરિકાના પ્રવાસે છે અને 22 જૂનનો દિવસ સૌથી ખાસ છે. કેમ કે અમેરિકાના આભમાં 22 જૂનનો દિવસ પોતાની સાથે ભારત અમેરિકા વચ્ચેના સંબંધોની નવી ઉડાન લઈને ઉગવાનો છે, જે બંને દેશોની દોસ્તીના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરશે. અને તેના સંકેત વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાઇડનની મુલાકાત પહેલા જ વોશિંગ્ટન ડીસીએ આપી દીધા, કે વડાપ્રધાન મોદી અને બાઇડન ડ્રોન કરારની જાહેરાત કરશે. સાથે જ વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ ડ્રોન ડીલથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને હિન્દ પ્રશાંત મહાસાગરમાં નજર રાખવાની ક્ષમતામાં અનેક ગણો વધારો થશે. કેમ કે ભારત અમેરિકા પાસેથી અંદાજે $3 બિલિયનના 30 ડ્રોન ખરીદવાનું છે. પણ આ તો માત્ર એક જ જાહેરાત છે, અને આવી તો હજી અનેક ડીલ પર સહમતિ સધાવવાની છે. કેમ કે દાવો કરાઈ રહ્યો છે કે જ્યારે વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહીના રાષ્ટ્રાધ્યક્ષો વ્હાઇટ હાઉસમાં એક જ ટેબલ પર બેસશે, ત્યારે અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. અને એટલા માટે જ આ બેઠકની રાહ ન માત્ર હિન્દુસ્તાન અને અમેરિકા પણ વિશ્વના અનેક દેશો જોઈ રહ્યા છે. કેમ કે આ બેઠક દુનિયાને ન્યૂ ઇન્ડિયાની તાકાતનો પુરાવો આપવાની છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાઇડનની દોસ્તીની કેમિસ્ટ્રીનો વધુ એક પુરાવો સામે આવવાનો છે, અને ભારત અમેરિકાના સંબંધોની નવી ઉડાન નવો ઇતિહાસ રચવાની છે. ઓર 140 કરોડ ભારતવાસી ભી યહી કામના કરતે હૈં કે ભારત કા તિરંગા ઓર અમેરિકા કા સ્ટાર એન્ડ સ્ટ્રાઇપ હમેશા નઈ ઊંચાઈયાં છૂતે રહે. જય હિન્દ, ગોડ બ્લેસ અમેરિકા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.